गुड मॉर्निंग क्लास, मैं आशापुरा ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। तो जोइए स्टैंडर्ड 8 में एक्टिविटी 4, वर्क इन पेयर्स, रीड एंड अंडरस्टैंड द डायलॉग्स, एनेक्ट द डायलॉग्स इन द क्लास फ्रॉम अनदर डायलॉग विद द हेल्प ऑफ वर्ड्स गिवन इन द ब्रैकेट। रश्मि अने राधाबेन वच्चे डायलॉग डिलीवरी छे, बन्ने वच्चेनी बातचीत छे, जे आपणे पेर मां वर्क करवानुं छे। अहीं अमुक डायलॉग्स आपेला छे ते आपणे वांचवाना छे, तेना साथे आपणे जोड़ावानुं छे। अने पछी नीचे तमने ब्रेकेट मां वर्ड्स देखाशे, जेम के मिल्क, स्वीट, टी, वेजिटेबल्स, घी, व्हीट, आवा शब्दों। हवे आ शब्दोनो उपयोग करी अने तमारे ફરીથી શું કરવાનું છે, તો આવા ને આવા ડાયલોગ્સ બનાવવાના છે। તો પહેલાં આ ડાયલોગ આપણે જોઈએ। રશ્મિ સેડ ગુડ આફ્ટરનૂન આંટી। રશ્મિ કહે છે શુભ બપોર માસી। રાધાબેન સેડ ગુડ આફ્ટરનૂન, શુભ બપોર। વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે। રશ્મિ સેડ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું બજારમાં જઈ રહી છું। રાધાબેન સેડ વિલ યુ બ્રિંગ સમ શુગર ફોર મી, તું મારા માટે થોડી શુગર લાવી શકે છે, લઈ આવીશ। રશ્મિ સેડ વાય નોટ, કેમ નહીં આંટી, હાઉ મચ, કેટલી જોઈએ છે માસી। રાધાબેન સેડ 2 kg પ્લીઝ, 2 kg। રશ્મિ સેડ શ્યોર, સી યુ, ચોક્કસથી લઈ આવીશ, મળીએ ત્યારે। હવે આવી જ રીતના મિત્રો તમે આ શુગરની જગ્યા પર મિલ્ક, સ્વીટ, ટી, આવા એક્સેટ્રા બધા વર્ડ્સ જે આપેલા છે તે તમે બનાવી શકો। જેમ કે આપણે એક ઉદાહરણ મિલ્કનું જોઈ લઈએ। રશ્મિ સેડ ગુડ આફ્ટરનૂન આંટી, રશ્મિ કહે છે કે ગુડ આફ્ટરનૂન આંટી। આવી રીતના તમે ગુડ આફ્ટરનૂનની જગ્યાએ મોર્નિંગ પણ કરી શકો, કદાચ રશ્મિ આંટીને સવારે પણ મળી હોય। તો ગુડ મોર્નિંગ આંટી, રાધાબેન સેડ ગુડ મોર્નિંગ, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે। તો રશ્મિ કહે છે કે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટમાં જઈ રહી છું, અથવા તો જો અહીંયા મિલ્ક ખરીદવાનું છે તો આપણે એમ પણ કહી શકે રશ્મિ કે હું મિલ્ક પોઈન્ટ જઈ રહી છું। તો રાધાબેન કહે છે કે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી, શું તમે મારા માટે થોડું મિલ્ક લઈ આવી શકશો। રશ્મિ સેડ વાય નોટ, કેમ નહીં, કેટલું જોશે, હાઉ મચ આંટી। રાધાબેન સેડ 2 kg 2 liter, અહીંયા કેજી નહીં આવે, કારણ કે અહીંયા શુગર હતી જેનો જથ્થો કેજીમાં મપાય, જ્યારે આમાં LTR લીટર થશે, બરાબર, એટલે કે મિલ્ક લેવા જઈ રહી છે। તો રાધાબેન કહેશે કે 2 liter પ્લીઝ, એટલે કે 2 liter। તો રશ્મિ સેડ શ્યોર, સી યુ, ચોક્કસ, મળ્યા ત્યારે, બરાબર। આ રીતના તમે દરેક વસ્તુનું અહીંયા જગ્યા રિપ્લેસ કરી, અહીંયા પોતે તમે કેજી રિપ્લેસ કરી શકો કે 2 ની જગ્યાએ 3, 4, જે પણ કરવું હોય એ રીતના તમારે ડાયલોગ્સ બનાવવાના રહેશે। આગળ જોઈએ। અજય સેડ હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન, તું ખાવાની કોમ્પિટિશન માટે રેડી છે। વિજય સેડ યસ રેડી। અજય સેડ વોટ વિલ યુ ઇટ, તું શું ખાઈશ। વિજય સેડ આઈ વિલ ઇટ લડ્ડુસ, હું લાડુ ખાઈશ। અજય સેડ હાઉ મેની લડ્ડુસ કેન યુ ઇટ, તું કેટલા લાડુ ખાઈ શકીશ। વિજય સેડ 5. અજય આઈ કાન્ટ બિલીવ, આર યુ શ્યોર, મને તો વિશ્વાસ નથી આવતો, તું ચોક્કસ છે। વિજય સેડ યસ આઈ એમ કોન્ફિડન્ટ, હા મને પૂરો આત્મવિશ્વાસ છે। હવે આ જગ્યા પર તમારે લડ્ડુઝની જગ્યા પર તમે રોટી, ગુલાબજાંબુ, પીઝા, મેંગો, બનાના, આવું કાંઈ પણ કોમ્પિટિશનમાં તમે મૂકી શકો છો, જે રીતના આપણે આગળ જોયું। હવે તેવી જ રીતના આ બધા ડાયલોગ્સ છે જે એક્ટિવિટી 4B છે।
જોઈએ. રુચિર સેડ, મમ્મી લુક, વોટ એન અરેન્જમેન્ટ. એક ગાર્મેન્ટ શોપમાં વાતચીત થઈ રહી છે. રુચિર કહે છે માલાબેનને કે મમ્મી તું જો અહીંયા ગોઠવણી કેવી છે. માલાબેન સેડ, યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? તને કયું ટી શર્ટ પસંદ આવ્યું? રુચિર સેડ ધ બ્લેક વન, મને કાળું ટી શર્ટ પસંદ આવ્યું. માલાબેન સેડ વાય, કેમ? રુચિર, ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ, મારા જીન્સ માટે તે પરફેક્ટ મેચ છે. માલાબેન સેડ નાઇસ ચોઈસ, તારી ચોઈસ ખૂબ સરસ છે. રુચિર સેડ થેન્ક યુ. આવી જ રીતના આપણે જીન્સ શર્ટ, સલવાર કમીઝ, પંજાબી ડ્રેસ, તેની સાથે આપણે ચેન્જ કરી શકીએ છીએ. જેમ કે માલાબેને પૂછ્યું વિચ ટી શર્ટ, ટી શર્ટની જગ્યા પર જીન્સ છે, શર્ટ છે, સલવાર કમીઝ છે, તે કરી શકીએ. કે પછી આવશે કે વિચ જીન્સ ડુ યુ લાઈક, પછી આગળ આગળ વાતચીત થશે. તો પછી આ ડાયલોગ્સ છે એ તમારે બનાવવાના રહેશે. તેના પછીનું જોઈએ ઇન અ પ્રોવિઝન સ્ટોર, એક રસકસ કે કરિયાણાની દુકાન પર આ વાતચીત થઈ રહી છે. આશા સેડ, એક્સક્યુઝ મી, આશા કહે છે મને માફ કરો. શોપકીપર સેડ યસ, લિટલ પ્રટી ડોલ, હા નાની સુંદર ઢીંગલી, વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તારા માટે શું કરી શકું છું? આશા સેડ માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, મારા માતાને મારા ડ્રેસ માટે રેડ બટન્સ જોઈએ છે. શોપકીપર સેડ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ, તારા માતાને કેટલા બટન જોઈએ છે? આશા સેડ શી વોન્ટ્સ વન ડઝન, તેને એક ડઝન બટન જોઈએ છીએ. શોપકીપર સેડ હિયર યુ આર, હા તું અહીં રહે. આશા સેડ થેન્ક યુ, આભાર તમારો. હવે આ જ જગ્યા પર આપણે બટનની જગ્યા પર શુગર છે, બિસ્કિટ છે, ટી છે, વીટ છે, ચોકલેટ્સ છે, કંપાસ બોક્સ છે, આવી બધી શબ્દોને રિપ્લેસ કરી અને આવું જ એક ડાયલોગ્સ છે તે ક્રિએટ કરી શકીએ છીએ, જે તમારે કરવાના રહેશે. તો મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 4 પૂરી થાય છે. હવે નવા વિડીયો સાથે આપણે એક્ટિવિટી 5 જોઈશું.